નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી BBMPB હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ વતી ઓનલાઈન લર્નિંગ લેક્ચર ધોરણ 11 વિષય BA ચેપ્ટર નંબર 5 અને લેક્ચર 5માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના લેક્ચરમાં આપણે ભાગીદારીનો અર્થ અને ભાગીદારીની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરેલો હતો. આજે આપણે એક 5 માર્કનો ક્વેશ્ચન ભાગીદારીનો અર્થ આપી તેના ફાયદા અને મર્યાદા જણાવો એના વિશે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, આ ચેપ્ટર નંબર 5માંથી 5 માર્કનો એક ક્વેશ્ચન હશે જ. આમાંથી ઘણા બધા 5 માર્કના ક્વેશ્ચન પૂછાય છે, એટલે આ ચેપ્ટરમાં ખાસ ધ્યાન આપવું. સૌથી પહેલો એનો ફાયદો છે કે સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ. વિદ્યાર્થી મિત્રો, બીજે ધંધાકીય વ્યવસ્થાના બીજા જે સ્વરૂપો છે એની સરખામણીએ ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ સરળ અને ઓછી ખર્ચાળ છે. સ્થાપના વિધિ માટે કોઈ ખાસ કાયદાની વિધિમાંથી પસાર થવું પડતું નથી. એટલે કે તમારે સ્થાપના કરવી હોય તો કાયદાની વિધિમાંથી પસાર થવું પડતું નથી. કાયદા અનુસાર ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી, પરંતુ હિતાવહ છે. વિદ્યાર્થી મિત્રો, કાયદાની દ્રષ્ટિએ નોંધણી કરાવવી ફરજિયાત નથી, પરંતુ જો તમે આવી રીતે નોંધણી કરાવેલી હોય અને ભવિષ્યમાં તમારે કોઈ મતભેદ થાય અને પેઢી અંગેના પ્રશ્નો ઊભા થાય તો જો તમે નોંધણી કરાવેલી હશે તો તમે કાયદા દ્વારા રક્ષણ મેળવી શકો છો. બીજું છે કાર્યક્ષમ સંચાલન. વૈયક્તિક માલિકી કરતા ભાગીદારી પેઢીમાં એક કરતા વધુ વ્યક્તિઓ હોવાથી તેમના વિશિષ્ટ જ્ઞાનનો, બુદ્ધિનો, આવડતનો અને અનુભવનો લાભ પેઢીને મળે છે. એટલે કે વૈયક્તિક માલિકીમાં શું હતું, એક જ વ્યક્તિ દ્વારા તમામે તમામ નિર્ણયો લેવામાં આવતા હતા. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે કોઈ એક વ્યક્તિ છે એ સંપૂર્ણ જ્ઞાન ધરાવતું હોતું નથી, દરેક ક્ષેત્રે આગવી વિશેષતા ધરાવતું હોતું નથી. એટલે વૈયક્તિક માલિક કરતા ભાગીદારી પેઢીમાં એક કરતા વધુ વ્યક્તિઓ હોવાના કારણે એમની પાસે રહેલું જે વિશિષ્ટ જ્ઞાન, બુદ્ધિ અને આવડત છે એનો ઉપયોગ કરી શકાય છે. ધંધાનું સંચાલન ભાગીદારોના હાથમાં જ હોવાથી, એટલે કે તમામે તમામ ધંધાનું સંચાલન છે, આપણે જોયું કે તમામે તમામ ભાગીદારો પણ કરી શકે છે. એટલે કે ભાગીદારોના હાથમાં જ હોવાથી તેઓ સંચાલનમાં વ્યક્તિગત રસ અને કાળજી લે છે. ભાગીદારોનું કર્મચારીઓ ઉપર, એટલે ભાગીદારી પેઢીમાં ભાગીદારો છે, દરેક ભાગીદારો છે એનું કર્મચારીઓ ઉપર પ્રત્યક્ષ એટલે કે સીધું જ નિયંત્રણ હોવાથી પેઢીનું જે કાર્યક્ષમ છે એ સંચાલન થઈ શકે છે. ત્રીજો એનો ફાયદો છે શાખ પાત્રતામાં વધારો. શાખ અંગ્રેજીમાં કહેવામાં આવે છે ક્રેડિટ. પ્રત્યેક ભાગીદારની જવાબદારી, આપણે લાક્ષણિકતામાં જોયું હતું કે દરેક ભાગીદારની જવાબદારી કેવી હોય છે, અમર્યાદિત હોય છે. એટલે કે પેઢીનો જો દેવ ચૂકવવાનું વારું આવે તો પેઢીની મિલકતો વેચી દેવા ઉપરાંત પણ જો દેવું ચૂકવવાનું બાકી હોય તો જેટલા પણ ભાગીદારો હોય છે એને પોતાની ખાનગી મિલકતો વેચીને પણ દેવું ચૂકવવું પડે છે. એટલે પ્રત્યેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોવાથી વેપારીઓ પેઢીને ઉધાર માલ વેચતા કે નાણાંનું ધિરાણ કરતા અચકાતા નથી. લેણદારો તેમનું લેણું ગમે તે ભાગીદાર પાસેથી તેમની ખાનગી મિલકતોમાંથી પણ વસૂલ કરી શકે છે. આથી વૈયક્તિક માલિકીની સરખામણીમાં ભાગીદારીના ધંધા માટે શાખ પ્રાપ્તિની શક્યતા વધુ રહે છે. ચોથો એનો ફાયદો છે વધુ મૂડી. વૈયક્તિક માલિકીમાં છે મૂડીની વ્યવસ્થા છે એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવતી હતી, જ્યારે ભાગીદારી પેઢીમાં શું છે તો કે બે કે તેથી વધુ ભાગીદારો હોવાથી મૂડી વધુ મેળવી શકાય છે. ભવિષ્યમાં જો ધંધાનો વિકાસ કરવો હોય, વધુ મૂડીની જરૂર પડે તો નવા ભાગીદારને પ્રવેશ આપી જરૂરી વધુ મૂડી મેળવી શકાય છે. MCQમાં પૂછાઈ શકે કે ભાગીદારીમાં છે વધુ મૂડીની જરૂર પડે તો કેવી રીતે વ્યવસ્થા કરી શકાય છે, તો કે નવા ભાગીદારને, માની લો કે પહેલાં 3 ભાગીદારો દ્વારા ધંધો ચલાવાતો હોય, હવે 4થા ભાગીદારને પણ એમાં પેઢીમાં સામેલ કરી પ્રવેશ આપી જરૂરી વધુ મૂડી મેળવી શકાય છે.
પાંચમો ફાયદો છે શ્રમ વિભાજનનો લાભ. પેઢીના જુદા જુદા ભાગીદારોને પહેલા તો શ્રમ વિભાજન એટલે શું? તો કે જે વ્યક્તિ જે કાર્યમાં કુશળ હોય એ જ કાર્ય એને સોંપવું કે જેથી એ કાર્ય છે એ બધા કરતાં શ્રેષ્ઠ કરી શકે એને શ્રમ વિભાજનનો લાભ કહી શકાય છે. પેઢીના જુદા જુદા ભાગીદારોની કુશળતા તેમજ તેમની શક્તિઓનો લાભ મેળવી શકાય છે. દરેક ભાગીદારને તેમની શક્તિ અને આવડતના પ્રમાણમાં કામ સોંપીને શ્રમ વિભાજનનો લાભ મેળવી શકાય છે. છઠ્ઠો એનો ફાયદો છે યોગ્ય નિર્ણયો. ભાગીદારી પેઢીમાં કોઈ પણ બાબત અંગે નિર્ણય લેતા પહેલાં તેની ઉપર છે વિદ્યાર્થી મિત્રો ચર્ચા વિચારણા થાય છે. દરેક ભાગીદારનું મંતવ્ય લેવાય છે, પછી જ ધંધાના હિતમાં સર્વસંમતિથી નિર્ણય લેવાય છે. જ્યારે વૈયક્તિક માલિકીમાં શું હતું, એક જ વ્યક્તિ નિર્ણય લેતો હોય એટલે એના જે માનસિક વિચારો છે એનું જ્ઞાન છે એટલા પૂરતું જ સીમિત હોય છે. જ્યારે ભાગીદારોમાં છે દરેક ભાગીદારો સાથે મળી એનું મંતવ્ય લઈ અને નિર્ણય લેવાતા હોય છે, તેના કારણે શું થાય છે કે નિર્ણય પ્રક્રિયામાં બધા જ ભાગીદારોના જ્ઞાન અને અનુભવનો લાભ મળતો હોવાથી ભૂલ ભરેલા નિર્ણયોની શક્યતા કેવી રહે છે, ઓછી રહે છે. ત્યાર પછીનો સાતમો એનો ફાયદો છે પરિવર્તનશીલતા. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી છે એ ઐચ્છિક કરાર છે, એટલે કે જો દરેક ભાગીદાર સહમત હોય તો પોતાની ઈચ્છા મુજબ છે એ કરાર કરી શકે છે, એટલે કે પોતાની ઈચ્છા મુજબ જે એમાં કરારમાં દાખલ કરવું હોય એ કરી શકે છે. હવે આ કરારમાં જરૂર મુજબ ફેરફાર કરી શકાય છે. બદલાતા સંજોગો મુજબ ભાગીદારી પેઢીના સંચાલનમાં અને તેના માળખામાં પણ જરૂરી ફેરફારો સહેલાઈથી લાવી શકાય છે. માની લ્યો કે પાંચ ભાગીદારો ભેગા મળી અને ભાગીદારી પેઢી ચલાવતા હોય, એમાંથી બે વ્યક્તિ સંચાલન કરતા હોય. હવે એવું થાય કે આ બે કરતાં વધારે આપણે સંચાલન વધારે વ્યક્તિઓ દ્વારા સંચાલન કરવું છે, તો દરેકે દરેક ભાગીદાર પણ સાથે મળી અને સંચાલન કરી શકે છે. એટલે કે જેમ જેમ સંજોગો બદલાતા સંજોગો અનુસાર ભાગીદારી પેઢીના સંચાલનમાં અને તેના માળખામાં પણ જરૂરી ફેરફારો સહેલાઈથી લાવી શકાય છે. આઠમું છે લઘુમતીના હિતોનું રક્ષણ. વિદ્યાર્થી મિત્રો, લઘુમતી એટલે શું અને બહુમતી એટલે શું? કંપની અંગેમાં જે નિર્ણયો લેવાય છે તો એમાં બહુમતીના આધારે લેવાય છે. બહુમતી એટલે શું? તો કે કોઈ એક નિર્ણય જ્યારે લેવો હોય ત્યારે સભા બોલાવી અને એમાં ચર્ચા વિચારણા થાય છે અને જે નિર્ણય ઉપર વધારે લોકો સહમત હોય એ નિર્ણય લેવામાં આવે છે. પણ અહીંયા ભાગીદારીમાં લઘુમતીના હિતોનું પણ રક્ષણ કરવામાં આવે છે, એટલે કે દરેકે દરેક ભાગીદારમાંથી કોઈ એક ભાગીદારની જો અસંમતિ હોય, એક ભાગીદારની અસંમતિ હોય તો તે કાર્ય થઈ શકતું નથી. સામાન્ય રીતે ભાગીદારીના ધંધામાં કોઈ પણ કાર્ય બધા ભાગીદારોની સંમતિથી જ થાય છે. જો પેઢીના નિર્ણયોમાં કોઈ એક ભાગીદાર અસંમત હોય અને બધા ભાગીદાર સંમત હશે તો પણ એ નિર્ણય અમલમાં મૂકી શકાતો નથી અને કોઈ પણ એક ભાગીદાર પણ પેઢીના વિસર્જનની માગણી કરી શકે છે. આમ લઘુમતીના હિતોનું રક્ષણ થાય છે. નવમું છે ગ્રાહકો સાથે સીધો સંબંધ. વૈયક્તિક માલિકીની જેમ ભાગીદારોમાં પણ ભાગીદારો છે એ ગ્રાહકો અને કર્મચારી સાથે સીધા સંપર્કમાં આવી શકતા હોવાથી તેમની જરૂરિયાત પ્રમાણે તેમની રુચિ ટેવ બધું જાણી અને જરૂરિયાત પ્રમાણે છે એ ફેરફાર કરી શકાય છે. દસમું છે આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ. વિદ્યાર્થી મિત્રો, આ વિકેન્દ્રીકરણ સમજવા માટે જો તમે કેન્દ્રીકરણ શબ્દ સમજી લો તો તમને વધારે સહેલાઈથી સમજાઈ જાય છે. કેન્દ્રીકરણ એટલે શું? તો કે કોઈ એક જ વ્યક્તિના હાથમાં સત્તા એટલે કે નિર્ણય લેવાની સત્તા હોવાથી લેવાતી હોય એને કેન્દ્રીકરણ કહેવામાં આવે છે. હવે વિકેન્દ્રીકરણ એટલે શું? તો કે ભાગીદારી પેઢીમાં બે અથવા બે કરતાં વધારે ભાગીદારો હોવાથી આર્થિક સત્તા બધા જ ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય છે, એને કહેવામાં આવે છે આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ. આવકવેરાનો ઓછો બોજ. ભાગીદારી પેઢીનો નફો દરેક ભાગીદારને ભાગીદારી કરાર મુજબ વહેંચાઈ જતો હોવાથી આવકવેરાનો બોજો ઓછો હોય છે.
વિદ્યાર્થી મિત્રો, એક શબ્દ પહેલાં તમે સમજી લો, આવકવેરો એટલે શું? વ્યક્તિ પોતાની જે આવક મેળવે છે એ આવકના આધારે સરકારે જે દર નક્કી કરેલો છે એ દરના આધારે જે વેરો ચૂકવે છે એને આવકવેરો કહેવામાં આવે છે. હવે અહીંયા શું થાય છે, ભાગીદારી પેઢીમાં છે એ નફો છે કરાર અનુસાર દરેક ભાગીદારને વેચાઈ જતો હોય છે, એટલે જે નફો થયેલો હોય છે એ આવક છૂટી છૂટી વેચાઈ જાય છે, એના કારણે આવકવેરો છે એ બોજો ઓછો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું જ, વધુ નેક્સ્ટ લેક્ચરમાં.